નમસ્કાર, હું છું કલ્પના અને સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. પાટણમાં લોકડાઉનને પગલે કલેક્ટરે લીધી બજારની મુલાકાત. કરિયાણા અને દવાના સ્ટોલ માલિકો સાથે કરી ચર્ચા. અને પાટણના જાણીતા સામાજિક આગેવાન બેબા શેઠની ઉમદા કામગીરી. લોકડાઉનને પગલે 10,000થી પણ વધારે લોકો માટે કરી જમવાની વ્યવસ્થા. હવે જોઈશું સમય ગુજરાતની વિસ્તારથી. કોરોના વાયરસના સંક્રમણથી બચવા પાટણ જિલ્લામાં કલમ 144 લાગુ છે અને વડાપ્રધાન દ્વારા 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત બાદ પાટણ જિલ્લા સહિત પાટણ શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈપણ વ્યક્તિ બહાર ના નીકળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે શહેરના બગવાડા દરવાજાથી જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર સુધીની કરિયાણાની દુકાનો તેમજ મેડિકલ સ્ટોલની મુલાકાત કરી હતી અને કેટલા પ્રમાણમાં જથ્થો છે તેમજ કોઈપણ જાતની હેરાનગતિ થતી હોય તો જણાવવા કહ્યું હતું. આ સાથે સાથે સ્ટોલ આગળ ગ્રાહકોને ઊભા રહેવા માટે બનાવવામાં આવેલ ગોળ રાઉન્ડની અંદર જ ગ્રાહક ઊભા રાખવા અનુરોધ કર્યો હતો અને હેન્ડ ક્લોથ, માસ્ક તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા પણ સલાહ આપી હતી. સાથે સાથે લોકોના પણ એક પેનિક ન થાય, એમને પણ એક રાહત રહે છે. માર્કેટમાં આ જથ્થો એમને મળી રહેવાનો છે એટલે ખોટું ઓર્ડિંગ વગેરે ના કરે, ખોટો એનો સંગ્રહ વગેરે ના કરે. એટલા માટે આજરોજ પાટણ નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જવાનું કરે છે. વેપારીઓ સાથે વાત થઈ, વેપારીઓને પણ રિક્વેસ્ટ કરે છે કે તાત્કાલિક અંદરથી એ લોકો એમના જે પાસ વગેરે છે એ પાસ મેળવી લે, જેથી કરીને બિનજરૂરી લોકો આના નામે બજારમાં ના આવે. સાથે સાથે વેપારીઓ તરફથી પણ એ ખાતરી મળેલી છે કે એમની પાસે પૂરો જથ્થો છે, કોઈ લગાવવાની જરૂરિયાત નથી. અને બિનજરૂરી રીતે લોકો નાની નાની વસ્તુઓ લેવાના બહાને બહાર ન નીકળે તે પણ જરૂરી છે. નગરપાલિકા વિસ્તારમાં જે શાકભાજી માટે પણ આપણે અલગથી વ્યવસ્થા કરેલી છે કે એક જ જગ્યાએ શાકભાજીના તમામ વિક્રેતાઓ ઉપસ્થિત ન રહેતા અલગ અલગ વોર્ડ વાઇઝ, અલગ અલગ સોસાયટી વાઇઝ લોકો ઉપસ્થિત રહે, જેથી કરીને લોકોને દૂર ન જવું પડે અને એક સાથે માર્કેટમાં પણ ભીડ ન થાય તેની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. એટલે આજરોજ ઓવરઓલ અહીં વિઝિટ કરવામાં આવે છે. ખાસ કરીને સાહેબજી, માસ્કની કિંમતો ડબલ થઈ રહી છે, એના બધું પણ આપણે સાહેબજી માસ્કની કિંમતોની વાત છે. અલગ અલગ દવાના વિક્રેતાઓ સાથે ચર્ચા થઈ છે, અમારી ટીમો સતત જ જોઈ રહી છે. મોટાભાગની મેડિકલ સ્ટોરમાં ક્યાંક ને ક્યાંક અમે ડમી પણ મોકલતા હોઈએ છીએ અને ત્યાં વેરીફાઈ કરાવતા હોઈએ છીએ. જ્યાં પણ એવા કિસ્સાઓ ધ્યાન ઉપર આવેલા છે ત્યાં તંત્રની કાર્યવાહી પણ કરેલી છે અને આ કાર્યવાહી સતત ચાલુ પણ રહેનાર છે. એટલે તંત્ર તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. પણ પ્રજાજનોનો પણ રિક્વેસ્ટ છે, કદાચ આવી રીતના કોઈ દવાઓનો ખોટો જથ્થો સંગ્રહ થતો હોય અથવા તો કોઈ ખોટી રીતના વધુ ભાવ વગેરે મેળવતા હોય તો પ્રશાસનને જાણ કરવામાં આવશે, તો જે રીતે વેપારીઓની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. દાહોદના ગણેશ સખી મંડળની મહિલાઓએ સમય સંજોગોમાં પાકી માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરતા સરકારી તંત્રના ઓર્ડર મળ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોના વાયરસ નામની આપત્તિનો સામનો ગુજરાત સરકાર વિવિધ કદમ ઉઠાવીને કરી રહી છે. કોરોના વાયરસના ડ્રોપલેટ શરીરમાં શ્વાસ કે મોં વાટે શરીરમાં પ્રવેશે તો આ રોગ લાગુ પડવાની પૂર્ણ સંભાવના રહેલી છે. આવા સંજોગોમાં માસ્ક પહેરવું એક સલામતી ભર્યું પગલું છે, પરંતુ આપત્તિ સમયે મોટી સંખ્યામાં માસ્કની જરૂરિયાત ઊભી થતાં તેની બજારમાં તંગી વર્તાઈ રહી છે. એવા વખતે દાહોદમાં ગણેશ સખી મંડળની મહિલાઓએ આ આપત્તિના અવસરમાં પલટાવીને માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ સખી મંડળ દ્વારા પ્રતિદિન 300 જેટલા માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. દાહોદ નજીક છાપરી ગામમાં રેલવે હોસ્પિટલ પાસે રહેતા 60 વર્ષીય અલકાબહેન ગૌતમ વર્ષ 1992થી સખી મંડળની વિવિધ સ્તરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમના પાસે પરસ્પર સહકારથી આર્થિક પ્રવૃત્તિ કરવાનો વ્યાપક અનુભવ છે. તેમણે જે દાહોદમાં નવતર પ્લાસ્ટિક કાફે શરૂ કર્યું છે, આ પ્લાસ્ટિક કાફેમાં પ્લાસ્ટિક આપવાથી ગરમા ગરમ નાસ્તો સાવ મફત આપવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસની સ્થિતિને પગલે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી તેમનું પ્લાસ્ટિક કાફે બંધ કરવામાં આવ્યું છે. મારો નામ અલકાબેન ગૌતમ છે, હું છાપરીમાં રહું છું. મારા મંડળનું નામ શ્રી ગણેશ સખી મંડળ છે. મિશન મંગલ તરફથી અમે આ સખી મંડળ કરેલું છે અને અમે ઘરે માસ્ક બનાવવાની કામગીરી ચાલુ કરી છે. કોરોનાના લીધે, કોરોનાની મહામારી ચાલી છે એના લીધે અમે ઘરે માસ્ક બનાવવાનું કામ કરી છે. અમે 10 બહેનો મળીને આ કામ કરીએ છે.
બીજી બહેનો થોડી ખાઈ આવે છે, બીજી બહેનો ઘરે ઘરે કામ કરી શકે છે. વહીવટીતંત્ર તરફથી અમારે એ સુવિધા મળી છે કે અમારો જે માલ છે માંસનું એ વહીવટીતંત્ર લે છે અને નગરપાલિકા પણ લે છે, મામલેદાર કચેરી બધા અમારી પાસેથી લે છે. એ અમને મદદ મળી છે અને એના લીધે અમારી રોજી બહેનોની રોજી રોટી ચાલે છે. દાહોદમાં વાપી અને વડોદરાથી 30 જેટલા શ્રમિકો પગપાળા કરી દાહોદના નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચતા પોલીસે તમામની મેડિકલ ચેકઅપ કરાવી વતન રવાના કરવા. દુનિયાભરમાં કોરોનાની મહામારીને લઈને ભારત દેશમાં પણ લોકડાઉન કરવાની સ્થિતિ ઊભી થવા પામી છે. તેવા સમયે ગુજરાતમાં પણ લોકડાઉન હોય તેના કારણે અનેક લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તેવા સમયે કોરોનાની મહામારીથી બચવા માટે હેમખેમ રીતે પોતાના વતન તરફ રવાના થવા માટે દાહોદ જિલ્લામાંથી કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકો મજૂરી કામ કરવા અર્થે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જતા હોય છે. ત્યારે આજે વાપી અને વડોદરા જિલ્લામાંથી કોઈ પણ વાહન ના મળતા પગપાળા કરી 30 જેટલા શ્રમિકો પોતાના વતન તરફ આવવા માટે રવાના થયા હતા. તે સમયે દાહોદના નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચતા દાહોદ પોલીસે તેમની પૂછપરછ કરી. તુરંત દાહોદ પોલીસે આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ આવી પહોંચ્યા હતા અને તમામ શ્રમિકોનું સ્નેચિકન ટેસ્ટ કરી તેમણે તમામનું મેડિકલ ચેકઅપ કરાવી સેનિટાઈઝર વડે હાથ ધોડાવતી તમામને જમવા માટે ભોજન આપી ખાનગી વાહન મારફતે સહી સલામત પોતાના વતન તરફ રવાના કર્યા હતા. આજે અમે તથા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબને તેમની ટીમ લોકડાઉન દરમિયાન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરતા હતા. એ સમયગાળા દરમિયાન અમુક વાપી અને વડોદરાથી ચાલતા આવતા મુસાફરો હતા જેને પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે અમે બરોડાથી અને વાપીથી ચાલતા ચાલતા આવી રહ્યા છીએ, તો તેમને અમે ઊભા રાખ્યા અને તેમના માટે ભોજનની તથા ગાડીની વ્યવસ્થા કરી અને પછી મહેરબાન એસપી સાહેબ આવતા એમણે કહ્યું કે એમનું મેડિકલ ટેસ્ટ કરાવી અને કોરોના પોઝિટિવ છે કે કેમ એ ચકાસણી કરી અને જો જરૂર લાગે તો એમને બીજી મેડિકલ સહાય પૂરી પાડી અને એમને એમના વતનમાં છોડવા કહ્યું. તો એ રીતે અમે લોકો એમને અત્યારે ભોજન તથા મેડિકલ ટીમની વ્યવસ્થા કરી એમને સંપૂર્ણ શારીરિક ચકાસણી કરી છે, એમને ભોજનની વ્યવસ્થા પણ કરી એમને જમાડ્યા છે અને બે ગાડી ક્રુઝર અને મંગાવી અને એમને બાંસવાડા અને કુશલગઢ જે લોકોનું વતન છે ત્યાં અમે મોકલવાની તજવીજ કરી દીધેલી. ઉપલેટાના મોટી પાનેલી ગામે કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવી છે. આપણા ભારત દેશમાં પણ કૂદકે ને ભૂસકે રોજ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવેલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 40 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ વાયરસની હજુ સુધી કોઈ દવા કે રસી શોધાઈ નથી. માત્ર ને માત્ર દરેક લોકો દેશહિતમાં પોતાના પરિવારના હિતમાં ઘરની અંદર જ રહે તે જ એકમાત્ર ઈલાજ છે. હજુ સુધી જેટલા કેસ નોંધાયા છે તેમાં ડોક્ટર્સના તારણ મુજબ આ વાયરસ મોટી ઉંમરના લોકોને ઝડપથી લાગી રહ્યો છે, જેનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના લીધે અથવા તો આ દર્દી અન્ય રોગોના શિકાર હોવાના લીધે આમ બને છે. ત્યારે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની શ્રી સરસ્વતી ધામ શાળા દ્વારા માનવ શરીરમાં ઇમ્યુનિટી સેલ વધારવા, પોતાના શરીરમાં રહેલા રોગપ્રતિકારક સેલને વધારવા એક આયુર્વેદિક ઉકાળો તૈયાર કરવામાં આવેલ છે. આ ઉકાળાથી માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય, જેનાથી અગાઉથી જેનામાં સામાન્ય રોગના લક્ષણ હોય તો તેની સામે રક્ષણ મળે છે. ધોરાજી નગરપાલિકા દ્વારા કોરોના વાયરસને પગલે શહેરમાં વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર દેશ વિદેશમાં કોરોના વાયરસને પગલે અસંખ્ય લોકોના કોરોના વાયરસની ઝપટમાં આવ્યા છે અને અસંખ્ય લોકો આને લીધે મૃત્યુ પામ્યા છે. ત્યારે ભારત દેશમાં પણ આ કોરોના વાયરસની અસરથી બાકાત નથી. ભારત દેશમાં લોકડાઉન લગાડવામાં આવેલ છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે તંત્ર. ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા મોડી રાત્રે મશીનો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. ધોરાજીના તમામ વિસ્તારોમાં આ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવેલ છે, જેમાં નગરપાલિકા તંત્ર અને મામલતદાર કચેરી તેમજ પ્રાંત અધિકારી કચેરી તથા અન્ય કચેરીઓના કર્મીઓની ઉપસ્થિતિમાં ધોરાજી ખૂણે ખૂણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવેલ છે. હાલમાં કોરોનાના જે રોગચાળો ફાટી નીકળેલો હોય જેને નાબૂદ કરવા માટે અને દાથવા માટે ધોરાજી શહેરની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરી ચીફ ઓફિસર અને હું તેમજ અમારો સમગ્ર સ્ટાફ વાહનો સાથે આખા શહેરની અંદર દવાનો છંટકાવ કરી અને જંતુનાશક દવાના છંટકાવથી રોગચાળો જે નાથવા માટે સંપૂર્ણ મહેનત કરી છે. આશા છે કે આ બાબતમાં કોરોના જે રોગ છે એને પણ કંટ્રોલ થાય એવી પ્રભુ બધા પ્રાર્થના કરી છે.
સમાચારનો સિલસિલો આમાં જ થવાત રહેશે, તે પહેલા રોકાઈએ એક કોમર્શિયલ બ્રેક માટે. ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયા ચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસમૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા પાટણમાં લોકડાઉનની પરિસ્થિતિમાં આર્થિક રીતે ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા માટે પાટણના જાણીતા બિલ્ડર અને સામાજિક આગેવાન બેબા સેઠ દ્વારા 14 એપ્રિલ સુધી 10,000થી લઈ જેટલા લોકોને જમવાની સગવડ ના હોય એવા તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત આગામી સમયમાં વધુ દિવસ પણ લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થાય તો પણ પોતે તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ અંગે આજે શહેરના ઊંઝા 3 રસ્તા નજીક આવેલ પાર્ટી પ્લોટ ખાતે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાટણ જિલ્લા કલેક્ટર, બ્રાન્ચ ઓફિસર તેમજ ચીફ ઓફિસરે સ્થળ મુલાકાત કરી હતી અને તમામ કામગીરી બિરદાવી હતી. તો અત્રે નોંધનીય છે કે પાટણમાં સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેતા બેબા સેઠ ધનતેરસના દિવસે પણ દર વર્ષે દરિદ્ર નારાયણને નહડાવે છે અને નવા કપડા આપીને ઉમદા કાર્ય કરે છે. કે કોરોનાના લીધે લોકડાઉન કરવામાં આવ્યું છે સરકારશ્રીએ 21 દિવસ, પણ હજી કદાચ લંબાશે તો 30 દિવસ સુધી જે પાટણમાં રોજિંદા દાનગી ઉપર જતા હોય અને રોજ લઈને રોજ જમવાનું બનાવતા હોય, ધારો કે 200 રૂપિયા કમાઈને 200 રૂપિયા ખર્ચતા હોય, એવા લોકોની ઇન્કમ બંધ થઈ જાય. એટલે માનનીય શ્રી કલેક્ટર સાહેબે કાલે NGOની મિટિંગ બોલાવી હતી સાંજે, એટલે મારે વાત થઈ. તમે કીધું સાહેબ આપણે આવું કરીએ તો 5,000 લોકોને સવારે ને 5,000 લોકોને સાંજે, 10,000 લોકોને રોજ ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા કરવાય તો 30 દિવસ સુધીના ભોજનની સામગ્રી ચોખા દાળથી માંડીને કરિયાણાથી માંડીને તમામ હું કરી આપીશ 30 દિવસ સુધી. અને બાકીનું
કેટરર્સ એસોસિએશન ફ્રીમાં આપણને બની આપશે અને આ દરેક ઘર દીઠ પહોંચાડવા 11 વોર્ડમાં 11 એનજીઓએ જવાબદારી લીધી છે. એ મટીરિયલ આપવાની મારી જવાબદારી, બનાવવાની કેટરર્સ એસોસિએશનની અને પહોંચાડવાની બધી એનજીઓની જવાબદારી છે. એમાં અમને બધાએ મદદ કરી છે અને આ લોકડાઉન લાંબો ટાઈમ ચાલે તો રોજ રોજ લાવીને જમવાવાળા લોકોને તકલીફ પડે એના માટે એક આપણે આયોજન કર્યું છે અને પાટણની પ્રજાને તકલીફ ના પડે એવું આપણે પાટણના છીએ તો આપણે એમનું હિત ઈચ્છીએ છીએ અને દરેક વ્યક્તિ ઘરની બહાર ના નીકળે, જે લોકોને તકલીફ છે એમના ઘરે ભોજન મળશે અને જેટલું લોકડાઉનનું પાલન કરશે એટલો રોગ દૂર રહેશે આપણાથી. તો પાટણની જનતાને મારી અપીલ છે, કામ વગર ઘરની બહાર ના નીકળશો, કોઈ બી તકલીફ હોય તો તમને પોલીસ બધી હેલ્પ કરે છે, પણ ફરવા માટે ના નીકળશો. લોકડાઉનને પૂરેપૂરું તમે પાળો અને તમારા શરીર માટે સારું છે, તમારા આરોગ્ય માટે સારું છે અને આરોગ્ય અધિકારી અને પોલીસ અધિકારીઓ કે જે કહે તો એમની વાત તમે સમજો અને બહાર ના નીકળો એવી મારી અપીલ છે દરેકને. જિલ્લા વહીવટીતંત્ર તરફથી પાટણના અલગ અલગ એનજીઓને બોલાવવામાં આવેલા હતા અને ખાસ કરીને સિટી એરિયા જે પાટણ સિટી છે તો એના દરેક વોર્ડ ઉપર એક એક એનજીઓને જવાબદારી સોંપેલી છે. સાથે સાથે જે એવા દાનવીરો છે એ દાનવીરોની પાસેથી આપણે દાન મેળવી અને આગામી 21 દિવસ સુધી 6000 જેટલા ગરીબ પરિવારો કે જેમને ખરેખર ભોજન વગેરેની જરૂરિયાત છે તો આ દાતાઓની તરફથી આપણે ભોજનની વ્યવસ્થા કરેલી છે અને એનજીઓની તરફથી જે તે વોર્ડમાં એ વોર્ડના સીમિત જેટલા પણ લોકો છે એ લોકોને એ પ્રોવાઈડ કરવામાં આવે ડે ટુ ડે એની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સમગ્ર દાહોદ જિલ્લામાં અમલી બનેલા કર્ફ્યુને પગલે આજે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સામાજિક પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અને હવે મરણ પ્રસંગને બાદ કરતા કોઈ પણ પ્રકારના સામાજિક કાર્યક્રમો કરી શકાશે નહીં. ખાસ કરીને દાહોદ જિલ્લામાં લગ્ન પ્રસંગો યોજાતા જણાય તો આયોજક પરિવાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કર્ફ્યુનો સંપૂર્ણ અમલ કરવા માટે ઠેર ઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે. જિલ્લાને લાગુ પડતી આંતરરાજ્ય સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે. કલેક્ટર શ્રી વિજય ખરાડી અને ડીએસપી શ્રી હિતેશ જોયસરે આજે તાલુકા મથકોના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી અને તેમાં યુક્ત મુજબની સૂચના આપી હતી. સીઆરપીસીની કલમ 144 હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ કરવામાં આવેલી સંચારબંધીનો સઘન અમલ કરવા માટે આ બંને અધિકારીઓએ સૂચના આપી હતી. સરપંચને ના પાડી કે બોલે ત્યાંથી જવાબ આવ્યો છે કે બોલે કે લગ્નો રોકી દેવાના છે અને લગ્ન લીધે લગ્નો બધી માણસો ભેગા થાય એના માટે બધું ના પાડ્યું. લગ્ન બોલે કે હમણાં રોકી દો એવું કીધું છે એટલે અમે લગ્ન રોકી દેતા છે અને ત્યાંથી ઉપરથી ઓર્ડર આવેલું છે કે લગ્ન કરો નથી નહીં તો તૈયાર તમારે બધું થઈ આવશે કાઠી એટલે અમે લગ્ન રોકી દેતા છે. સંજલીના વાસિયા ગામના ઘોડાવડલી ફળિયાના રહેવાસી અને વાસિયા હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય ઈશ્વરભાઈ રમેશભાઈ પલાસ ગત રાત્રે પોતાના ઘરે નીંદર માણી રહ્યા હતા ત્યારે રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ ચાલુ થવા પામ્યો હતો અને અચાનક આકાશી વીજળી ઘરમાં નીંદર માણી રહેલા ઈશ્વરભાઈ પર પડતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણકારી ગામના સરપંચે સંજેલી પોલીસ મથકે કરતા સંજેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના શબનો કબજો લઈને લાશને પીએમ કરવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી અને જરૂરી પંચનામા કાગળિયા કરવામાં જોતરાઈ ગઈ હતી. કોરોના વાયરસને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાધનપુર ટાઉન બજારમાં લોકોની અવરજવર જોવા મળી હતી અને પોલીસ દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ માર્ગો ઉપર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને કામ સિવાય બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી. આ લોકડાઉનની પરિસ્થિતિમાં સતત ખડે પગે ફરજ બજાવતા પોલીસ જવાનો અને સફાઈ કામદાર માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે યુવાનો દ્વારા સફાઈ કામદારો અને મીડિયા કર્મીઓને પણ ચા નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. સમગ્ર ભારતમાં નોવેલ કોરોના વાયરસના કારણે 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેમાં કેશોદના બાપા સીતારામ ગ્રુપ દ્વારા ગાંધીનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામના મંદિરે મજૂર વર્ગના બાળકોને બપોરે તથા સાંજે ભોજન કરાવવામાં આવે છે જેમાં સરકારના જાહેરનામા મુજબ દરેક બાળકોને 1-1 મીટર દૂર બેસાડવામાં આવે છે અને સેનિટાઈઝર દ્વારા હાથ ધોવડાવવામાં આવે છે. જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી મજૂર વર્ગના બાળકોને દરરોજ 2 વખત ભોજન કરાવવાનું ચાલુ રહેવા હોવાનું
ખેતલા આપા ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ જે 21 દિવસનો લોકડાઉન છે સરકારશ્રીના આદેશ મુજબ, એ લોકડાઉનમાં કેશોદ વિસ્તાર તથા મારો ગાંધીનગર વિસ્તાર અને આજુબાજુ તમામ વિસ્તારના જે આજે લોકડાઉનના હિસાબે કામ ધંધા બધા બંધ હોવાથી તમામ મજૂર વર્ગના બાળકોને અહીં બપોરે અને સાંજે બંને ટાઈમ જ્યાં સુધી સરકારના આદેશ મુજબ લોકડાઉન છે ત્યાં સુધી બંને ટાઈમ ગાંધીનગર બાપા સીતારામના મંદિરે જમવાનું આયોજન કરેલું છે. તો બધા બાળકોને બપોરે અને સાંજે બંને ટાઈમ જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી અહીં જમણવાર ચાલુ રાખેલ છે અને બધા બાળકોને એક એક સરકારશ્રીના આદેશ મુજબ એક એક મીટરનું અંતર રાખી બેસાડવામાં આવે છે અને પહેલાં બધા બાળકોને સેનિટાઈઝરથી હાથ ધોવડાવી પછી જમણવાર સ્ટાર્ટ કરવામાં આવે છે. તો આ મીડિયા માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે મારા વિસ્તારને પણ કેશોદ તાલુકાના ઓલ ગમે વિસ્તારમાં મજૂર બાળકો માટે જમવા માટે ગાંધીનગર સોસાયટી બાપા સીતારામના મંદિરે આમંત્રણ આપું છું. જે બાળકોને સાંજે અને બપોરે બંને ટાઈમ, બપોરે 12 વાગે અને સાંજે 6 વાગે બંને ટાઈમ અહીં જમણવાર ચાલુ છે, તો કેશોદ તાલુકાના કોઈ પણ વિસ્તારના મજૂર વર્ગના બાળકોને અહીં જમવા માટે આમંત્રણ આપું છું. પાટણ જિલ્લામાં કોરોના વાયરસને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ લોકડાઉનની પરિસ્થિતિમાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે મુજબ કલમ 144 અને લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર જિલ્લામાં પોલીસ જવાનો સતત 24 કલાક ફરજ બજાવી રહ્યા છે અને પોલીસ જવાનો દ્વારા ક્યાંય માસ્ક અને સેનેટાઈઝર તેમજ ભૂખ્યા લોકોને ભોજન પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોની સેવામાં હાજર રહેતા પોલીસની કામગીરી બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાએ પોતાની પ્રતિક્રિયા કંઈક આ પ્રમાણે આપી હતી. આજ દિન સુધી જે પોલીસની કાર્યવાહી રહી છે તે અંતર્ગત હાલમાં પાટણ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન છે. આ અંતર્ગત જેટલી પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે તે સુનિશ્ચિત સ્વરૂપમાં લોકો સુધી પહોંચી જાય અને તેની દુકાનો મહત્તમ સમય સુધી ખુલ્લી રહે જેવી રીતના પહેલાં રહેતી હતી એને પણ સુનિશ્ચિત કરવામાં આવેલું છે. લોકોમાં જાગૃતિ આવે અને એમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને લેવા માટે ભાગદોડ કે દોડધામ ના કરે અને ભીડભાડ ના કરે એ અંગે ઓડિયો ક્લિપ બનાવી પોલીસની દરેક વાન ઉપર એને ફેરવવામાં આવે છે અને એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા, જેથી કરીને લોકોને ખ્યાલ પડે. છતાં બી જે લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે એવા તમામ લોકોને આઇડેન્ટિફાઈ કરી અને અત્યાર સુધીમાં કુલ 47 FIR દાખલ કરવામાં આવેલી છે. દરેક FIRમાં ઓછામાં ઓછા 5-6 લોકો છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ ટુ વ્હીલર ઉપર કેમડીમ નીકળી આવે છે એવા લોકો ઉપર 207 મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે. હાલમાં પાટણ જિલ્લામાં કુલ 300થી વધારે 207 એટલે કે વાહન ડિટેનની કામગીરી આરટીઓની સાથે મળીને કરવામાં આવેલી છે. કોરોના વાયરસને પગલે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રાહત ફંડની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત ફંડમાં દાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણના પ્રભા મોટર્સના કશ્યપ અમીન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં 5,51,000 રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે અને લોકોને પણ આ વિકટ પરિસ્થિતિમાં સેવકીય સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ તેમજ લોકો પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં ફંડ આપે તેવું આહવાન કર્યું હતું. આજે સમગ્ર દેશ કોરોના વાયરસના ભરડામાં છે ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી તથા આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા આરોગ્યને લગતી તમામ સેવાઓ, જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓની સેવાઓ તથા પ્રજાને અનુલક્ષીને તેમને મળતી તમામ પ્રકારની સગવડો પૂરી પાડવા માટે તંત્ર સુસજ્જ અને તૈયાર છે. તેમણે તેમના ભંડોળો ખોલી દીધા છે ત્યારે મારી નૈતિક ફરજના ધોરણે યથાશક્તિ મેં આજે 5,51,000 રૂપિયા મુખ્યમંત્રીશ્રી રાહત નિધિ ફંડમાં આપેલ છે. જેમ જેમ સરકારને જરૂર પડે તથા મારી શક્તિ મુજબ હું તમામ પ્રયત્નો તથા તમામ સેવાઓ તથા તમામ આર્થિક મદદ કરવા હું તત્પર છું અને તૈયાર છું. મને ગર્વની લાગણી અનુભવાય છે જ્યારે હું સરકારની મદદ કરું અથવા સરકારના પડખે ઉભરું તો મને ગર્વની લાગણી અનુભવાય છે. મારે લોકોને માત્ર એટલું જ કહેવું છે કે પોલીસ તંત્રની તથા આરોગ્ય વિભાગની સંપૂર્ણ મદદ કરવી, તેમનો વિરોધ ન કરવો, એમની સૂચનાઓનું કડક નિયમોમાં પાલન કરવું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં લોકડાઉનને પગલે કલેક્ટરે લીધી બજારની મુલાકાત, કરિયાણા અને દવાના સ્ટોલ માલિકો સાથે કરી ચર્ચા અને પાટણના જાણીતા સામાજિક આગેવાન બેબા શેઠની ઉમદા કામગીરી, લોકડાઉનને પગલે 10,000થી પણ વધારે લોકો માટે કરી જમવાની વ્યવસ્થા. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.